એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શ્રીમંત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ. અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વજરાજ કુમાર મહોદય શ્રીની અધ્યક્ષપદે શ્રીમંત ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંગલ પ્રારંભ ફરિજાદ એન્કલેવ ઇસ્કોનથી મંગલ પ્રસ્થાન કરીને જીએમડીસી મેદાન સુધી ભાગવતજીની ભવ્યાતિ ભવ્ય અને દિવ્યતમ એ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં પૂજ્ય શ્રી વજરાજ કુમાર શ્રીના સાનિધ્યમાં મુખ્ય યજમાન શ્રી નીતિનભાઈ ગોવિંદભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની ગીતાબેને પોથી જેના યજમાન પરિવારો પણ જોડાયા હતા. ઢોલ નગારા બેન્ડ બાજા ઘોડા ભજન અને ધ્વજ પતાકા સહિત સુંદર પારંપરિક વસ્ત્રોમાં સજ્જ મોટી સંખ્યામાં ભગવિધિજનોના જયઘોષ સાથે શોભાયાત્રામાં માર્ગ ગુંજી ઉઠ્યો હતો. જાણે કૃષ્ણના નામેથી જ ચારે તરફ વાતાવરણમાં માછળીઓના સૂર હિલાઈ રહ્યા હોય અને ભગવત સ્મરણો સંગે હવામાં ભક્તિ લહેરી ઉઠી હોય. શોભાયાત્રામાં કથા મંડપમાં પહોંચતા વૈષ્ણવોની વિશાળ જનમેદની પૂજ્યશ્રી તેમજ ભાગવત પોથીજીની આવકારોમાં ઉલ્લાસભેર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ ભવ્ય સ્વાગતમાં આચાર્યશ્રીના જયઘોષના નારા સાથે સમગ્ર વાતાવરણ પુષ્ટિમય બની ગયું હતું. યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીના સ્વમુખેથી આ કથાનું શ્રવણ કરી શકશે. સૌને સરળ પડે એવા જીએમડીસી ગ્રાઉન્ડની અંદર 15,000 લોકો બેસી શકે અને કથા સાંભળી શકે એવી સરસ વિશિષ્ટ વ્યવસ્થા, LED અને સરસ બધાને ખુરશી સાથેની વ્યવસ્થા અને દરરોજ સાંજે મંદિરમાં દર્શન અને મનોરથ અને એની સાથે જે શ્રીનો કક્ષ એટલે પૂજ્યશ્રીના દર્શનનો પણ લાભ મળે અને આ વાતાવરણને જીવંત કરવા માટે આપ જોઈ રહ્યા છો એમ ફુવારા, લેન્ડસ્કેપિંગ અને સારી વ્યવસ્થા ચારે બાજુથી અને ટોયલેટ સહિત પીવાના પાણી પણ દરરોજ મિનરલ વોટરની 500 ml બોટલ દરેકને અને આ કોઈ વ્યક્તિગત પણ સમાજના હિન્દુ ધર્મપ્રેમીઓ સનાતન ધર્મપ્રેમીઓને જાહેર નિમંત્રણ છે, જાહેર આમંત્રણ છે. અને આના મનોરથી અમારા નીતિનભાઈ પટેલ તેમજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જે 5 કરોડ વૈષ્ણવોને એક કરવાનું કાર્ય વૈષ્ણવાચાર્ય કરી રહ્યા છે તો તેના ઉપક્રમે આ કથા યોજાઈ રહી છે અને સમગ્ર અમદાવાદમાંથી 1,000 લોકો આનો લાભ લે, સૌના માટેનું આ જાહેર આમંત્રણ છે એવી અમારી નમ્ર વિનંતી છે. ફેબ્રુઆરીની 5 તારીખ સુધી આ કથાનું આયોજન 7 હપ્તાનું છે અને દરેક વૈષ્ણવોને નમ્ર વિનંતી છે કે આ કથાનું શ્રવણ કરવા અને લાભ લેવા નમ્ર વિનંતી છે અને પધારવા આમંત્રણ છે. કથામાં આશરે 7,000 થી 10,000 લોકોનું અત્યારે હાલ ઉપસ્થિત છે અને દિવસે દિવસે આનો લાભ લેવાની ગણતરી અમારી 15,000 થી 20,000 લોકો લાભ લેશે એવી અમારી ગણતરી છે. કથા મંડપમાં પોથીજીની પધરામણી બાદ યજમાન દ્વારા પોથીજીની પૂજા કરવામાં આવી હતી, સાથે દીપ પ્રાગટ્ય સાથે કથાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે VYOના અમદાવાદ પાઠશાળાની બાળકોએ મંગલાચરણનું પઠન કરીને લોકોના દિલ જીતી લીધા હતા. ઠાકોરજીની નિશ્રામાં અને પૂજ્ય જે શ્રીના સાનિધ્યમાં સુગંધીમય કથા મંડપમાં શ્રદ્ધાળુઓની ભીડ પોથીજીના પધરામણી સાથે શરૂ થયેલ. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.